वलसाड जिल्लामा कोरोना संक्रमण वधवानी दहशतने पगले वलसाड शहेरमा रात्रिना 8 वाग्या बाद कर्फ्यूनी स्थिति सर्जाई छे त्यारे पारडी शहेरमा पण कोरोनाना केसो वधवाने पगले पोलीस अने वेपारीओ साथे चर्चा विचारणा कर्या बाद पारडी नगरपालिकामा आवेल गुमास्ता लायसन्स धरावता वेपारीओ रात्रिना 9 स्वैच्छिक बंद राखवानो निर्णय करवामां आव्यो हतो, जेमां नाना पाये कामधंधा करता दुकानदारो, लाड़ीवाळा, होटल संचालको सहितना व्यवसाय धरावता लोकोने हाल छूटछाट आपवानो निर्णय लीधो छे। तो बीजी तरफ वलसाड जिल्लानी कोरोनानी खानगी होस्पिटलोमां पण बेड भराई गया होवानो विश्वसनीय सूत्रो पासेथी जाणकारी मळी हती। दक्षिण गुजरातमां वधी रहेला कोरोना केसने लई आजरोज मळती माहिती मुजब सूरत सिविल होस्पिटलना सुप्रिंटेन्डन्ट डॉक्टर एस एम पटेल नी बदलीना स्थाने डॉक्टर रागिणी वर्मा ने चार्ज सौंपवामां आव्यो छे। त्यारे दरेक लोकोए हवे कोरोनाथी सावचेती राखवू खूब ज जरूरी बनी रह्युं छे, जेमां खास करीने मुंबई अने सूरतमां कोरोनाना सौथी केसो वधी रह्या छे। त्यारे पारडी नगरना वेपारी मंडळना अग्रणी अमित पटेले जणाव्युं हतुं के कोरोना संक्रमण अटकाववा सरकारनी गाइडलाइननुं पालन करवा जोईए, तेमज मामलतदार साथे मळेली बેઠકમાં રાત્રિના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક દુકાનો વહેલી બંધ કરવામાં આવે અને અગાઉ જે લોકડાઉન હતું તે મુજબ દરેકે સરકારને સહયોગ આપવો જોઈએ, જેમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝનું પાલન કરવું અને અધિકારીઓ દંડ ફટકારે તે પહેલા જ દરેક વેપારીએ જાતે સાવચેતી રાખવા જણાવ્યું હતું। પાર્ટીની જનતાને તો કહેવાનું એટલું જ છે કે પરમ દિવસે પણ અમારી મામલતદાર સાથે, નોડલ અધિકારી સાથે જે મિટિંગ ગઈ એમાં પણ આપને સ્વૈચ્છિક રીતે જ બધા વેપારીને કહેવામાં આવ્યું છે કે તમારે પણ થોડોક તમારો વેપારનો થોડોક સમય ઓછો કરવાનો છે, અને તે પ્રમાણે નક્કી થયા પ્રમાણે રાતના 9 વાગે બધી દુકાનો સ્વેચ્છાએ બંધ થઈ અને બધા આ કોરોના મહામારી બધા વેપારી પણ અમારા સાથ સહકાર આપે અને બધી રીતનું જે સોશિયલ ડિસ્ટન્સિંગ છે કે પછી સેનેટાઇઝર છે આ બધી વ્યવસ્થા પાછી આપણી દુકાનમાં રાખવાની છે। કોઈ અધિકારીઓ આપણા દુકાનમાં આવે અને આપણે દંડ કરે તે પહેલાં જ આપણે ચેતવાનું છે। ઘણા અત્યારે એકદમ કોરોના મહામારીના વચ્ચે પાછી જે ચાલુ થઈ છે અને વચ્ચે જે એકદમ બેફિક્ર થઈ ગયેલા હતા, પણ હવે એવો પાછો સમય આવી રહ્યો છે કે બધાએ પાછી એકદમ કાળજી લેવાની જરૂર છે। જેમ લોકડાઉન દરમિયાન બધાએ માસ્ક અને સેનેટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સિંગ એ રીતના જે નિયમો પાળ્યા હતા એ પાછા જરૂરથી હવે પાળે, અને આ આવનારા 2 મહિના બહુ કઠિન છે એટલે બધાએ સરકીને રહેવાનું છે। મારા વેપારી મંડળોએ જે નક્કી કર્યું કે જે ગુમાસ્તા ધારાના અમારા લાયસન્સ ધારક છે, જે અમારા વેપારી મંડળના સભ્ય છે અને જે વેપાર ધંધો પાર્ટીમાં કરે છે એ સિવાય પણ, અને તે બધાને એવી અપીલ છે કે સ્વૈચ્છિક 9 વાગે બંધ આપણે કરવાનું છે। અને આ નિયમ મતલબમાં કે હોટલ એસોસિએશનવાળાને કે પછી પાનના લાડી ગલ્લાવાળાને કે દવાવાળાને આ બધો નિયમ લાગતો નથી, જે ઓન્લી ફોર જે ગુમાસ્તા ધારાનું લાયસન્સ ધરાવે છે અને એમને સ્વૈચ્છિક બંધ કરવાનું કે તેના થકી કે આ જે સ્પ્રેડ થતો અટકી શકે। મારે તો એટલું જ કહેવાનું પારડી વેપારી બધા ભાઈઓને કે આપણે એકદમ સજાગ થઈ જવાની જરૂર છે, બધાએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેર્યા વગર કોઈ પણ ગ્રાહક આપણી દુકાનમાં પણ નહીં આવે એનું ખાસ ધ્યાન રાખવાનું છે।